તમારી સાથે ખૂબ દિલથી આવકારો. ગુજરાતી સંગીતમાં કેટલાક શિરમોર નામોમાંનું એક અશિત દેસાઈ એન્ડ હેમા દેસાઈ, સુપ્રસિદ્ધ સ્વરકાર ગાયક. હું ખૂબ 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 આદરપૂર્વક આશિતભાઈ અને હેમાબેનને સ્વાગત કરવા માંગુ છું. સાવ બોદી બોદી મોળી મોળી તાળીઓ પાડીએ ચાલે. ચાલો એક વખત જોરદાર મારા અવાજને પણ ઉપર વટ થઈ જાય એટલી જોરદાર તાળીઓ સાથે આ કલાકારોને સ્વાગત કરીએ. જે બાદ જુઓ આમાંથી મોટા ભાગના મુંબઈથી આવે છે. જરાય જો અહીંયા અમદાવાદથી જરા આવો પ્રતિસાદ લઈને જાય નહીં એ જોવાની આપણી જવાબદારી છે. એટલે હવે પછી જે પણ આવે એના માટે એટલી તાળીઓ પાડજો. આવું આમ શું આમ ઘાંટા પાડી પાડીને કહેવાનું વારે ઘડી. મારે તો માત્ર મારા મંદ સ્વરોમાં એટલું જ કહેવાનું છે કે જલસો ડાઉનલોડ કરી લેજો. યસ સર. આગળ વધીએ છીએ ને હવે પછીનો દોર હું સંપૂર્ણપણે આશિતભાઈને અને હેમાબેનને સોંપવા માંગુ છું, કારણ કે હેમાબેન પણ એ સંચાલન કરતા હશે ત્યારે આ કાર્યક્રમનો રંગ કંઈક ઓર ખીલશે. થેન્ક યુ વેરી વેરી મચ આશિતભાઈ, હેમાબેન ફરી એક વખત અમારી સાથે જોડાવા બદલ ખૂબ રાજીપા સાથે આગળ વધીએ છીએ. નમસ્કાર. સૌ પ્રથમ તો ઓડિયન્સમાં થોડી લાઇટ આપજો. જલસો જે પ્રકારનો જલસો કરાવી રહ્યા છે બે દિવસથી અને એ પહેલાથી પણ એનો દિલપૂર્વક અમે બંને જણા આભાર માનીએ છીએ કે એક સુંદર પ્રવૃત્તિ એમાં બે હાથ વગર તાળી ના પડે. અમે ગાયા કરીએ પણ સામે ઓડિયન્સ ના હોય કે સાંભળવાવાળા ના હોય તો એનો અર્થ નથી. એટલે તમે લોકો છો તો અમે છીએ. થોડા નહીં પણ ઘણા બધા પરિચિત ચહેરાઓ જોવા મળ્યા છે. બધાને પ્રણામ. પરિમલભાઈ છે, નિરૂપમભાઈ છે, તુષારભાઈ છે, અન્ય ઘણા માલોભાઈ છે, નયનેશભાઈ, સૌને પ્રણામ કરી કંઈક થોડી ઘણી પ્રસ્તુતિ અમે કરીએ છીએ. કમલીબેન પ્રણામ. આ એક પદ એવું છે મીરાબાઈનું લખેલું અને મારા એક કાકા હવે હતા કહેતા દુઃખ થાય છે. કાકા એનું નામ પણ રાસભેરી દેસાઈ જે ફ્લુટ વગાડતા એમનું આ કોમ્પોઝિશન જેની લીધે ગુજરાતી સુગમ સંગીતમાં હું જે કે છું એ ગીતને લીધે એ ભજનને લીધે પદને લીધે. કોમ્પોઝ કરતી વખતે એમને મનમાં શું સૂજ્યું હશે પણ આ બહુ જાણીતા શબ્દો કે ગોપીઓ એક રાત માટે કૃષ્ણની માગણી કરે છે. પણ માંગણીના જુદા જુદા પ્રકાર છે. પહેલા રિક્વેસ્ટ કરીને પછી જરા થોડુંક કડક થઈને પછી ધમકી ભર્યું. આ કોમ્પોઝિશનમાં આ ભાવ વણેલો છે, પ્રસ્તુત કરું છું. Na 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 pa
પદ સાની રે નિદ મરે કદ ભગ મરે નિ સરે પદ નિ સરે ગમ પદ ગમ ગરે ગમ ગરે સાની સરે જપ હે કાના ને માંગ્યો દે જશોદા કાના ને માંગ્યો દે જશોદા રંગ ભેર રમશું પર ભાતે પાછો લે અને તલભર જાવ ઓછો ન કરશું ત્રાજવે ધોલીને પાછો લે તલભર જાવ ઓછો ન કરશું રાજવે તોલીને પાછો લે હસ્તી ઘોર માલ ખજા હાર હૈયા તણો લે હસ્તી ઘોર માલ ખજા હાર હૈયા તણો લે એલે એલે જશો કાનાને માંગો દે જશોદા સગ પદ સની રે જગ રે સની જ પદ પ સની જ પદ પ સની જ પદ ભ ગ રે કાનાને માંગો 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 દે મીરા કહે પ્રભુ ગિરિધર કહે ગિરિધર ના ગઈ ચરણ કમલ ચિત દે મીરા કહે પ્રભુ ગિરિધર ના ગઈ ચરણ કમલ ચિત દે જશોદા કાનાને માંગો દે કાનાને માંગો દે માંગો દે કાનાને માંગો દે માંગો દે કાનાને માંગો દે માંગો દે ઓ આજ રજની રંગ ભેર રમશું આજ ની રજની રંગ ભેર રમશું પર ભાતે પાછો લે કા
કાનને માજો દે માજો દે હે કાનને માજો દે માજો દે તલ ભર જાઉં પર ઓછો ન કરશું તલ ભર જાઉં પર ઓછો ન કરશું રાજવે તોહીને પાછો લે હસ્તી ના માલક જાના હાર હૈયા કણો લે કાનને માંગો દે માંગો કાનને માંગો દે માંગો દે કાનને માંગો દે માંગો દે કાનને માંગો દે માંગો દે હે માંગો દે હે માંગો દે નમસ્કાર. જલસોના આભારી તો છીએ, પણ આપ સૌના પણ આભારી છીએ કે અત્યારે સુગમ સંગીત માટે આપ આટલી બહોળી સંખ્યામાં હાજર છો. અને કમુદીબેને કહ્યું તેમ, આપ છો તો અમે છીએ. એમણે કહ્યું કે હમણાં જ ફૂલોનો ઉત્સવ ગયો છે. હિતેનભાઈએ કદાચ એ પછી જ આ ગીત લખ્યું હશે, હિતેન આનંદ પર. એ દિવસે કંઈક એવું થયું હશે કે છોકરીને છોકરો ચુંબન કરી ગયો, પણ ક્યાંય આ શબ્દ વાપર્યા વગર એમણે આખી ઘટનાને સરસ શબ્દ દેહ આપ્યો છે. સાંભળીએ. એનાથી શું શું થયું
જે હતું એ જ પ્રમાણે રાખો ને ભાઈ, પ્લીઝ. માઇક આમાંથી આવે છે, હાર્મોનિયમમાંથી. ભાઈ આ જરા એક જ તરત અહીંયા ધ્યાન આપો ને જરા, એનો વોઇસ થોડો આપો, અમને નથી મળતો બિલકુલ સામે, પણ આ લોકો કહે છે કે વોઇસ નથી આવતો. મારી વાતોનો લેકો બદલાયો છે, સહી જૂની શબ્દો નીકળે છે શરમાતા. મારી વાતોનો લેકો બદલાયો છે, સહી જૂની શબ્દો નીકળે છે શરમાતા. બધા
વિષયાંતર કરીએ. એક ગઝલ, બરકત વિરાણી બેફામની ખૂબ જાણીતી ગઝલ. ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે, ઓ હૃદય તે પણ ભલા કેવો ફસાવ્યો છે મને, કે જે નથી મારા બન્યા એનો બનાવ્યો છે મને, કે હોત દરિયો તો હું તરવાની તક પામી શકત, હોત દરિયો તો તરવાની તક પામી શકત, અરે શું કરું કે ઝાંઝવાઓએ ડૂબાડ્યો છે મને, કાઈનો તું એ છતાં સૌએ મને લૂંટી ગયા. તુષારભાઈ, જે આપણા કલાકારોની હાલત થાય છે તે, કે કાઈનો તું એ છતાં સૌએ મને લૂંટી ગયા, અરે કાઈનો તું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને, એ બધાના નામ નહીં મારે નથી થાવું ખરા, એ બધાના નામ નહીં મારે નથી થાવું ખરાબ, કે સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને. અને આ બધા બેફામ જે આજે રડે છે મો ઉપર, આ બધા બેફામ જે આજે રડે છે મો ઉપર, એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. તો ગઝલ. એક રાજા હતો એક રાણી હતી, એક રાજા હતો, દબ મગર દેસાની સામ, એક રાજા હતો, બદની બદની દબ મા દબ મગર સા, એક રાજા હતો, સરની રે રની દબ ની દબ મા દબ મગર સા, એક રાજા હતો, પરગરી રે સરી સની સા, એક રાજા હતો, એક રાણી હતી, એ તો તારી ને મારી કહાણી હતી, એક રાજા હતો એક રાણી હતી, એ તો તારી ને મારી કહાણી હતી, એક રાજા હતો એક રાણી હતી, એક રાજા હતો એક રાણી હતી. બોલચાલની ભાષા, એક રાજા હતો એક રાણી હતી, એ તો તારી ને મારી કહાણી હતી. આગળ શેર. ક્યાં હું ભૂલો પડ્યો એ ખબર ના પડી, ખબર ના પડી,
કેમ ભૂલો પડ્યો એ ખબર ના પડી, મારી તો વાટ આખી અજાણી હતી. એક રાજા હતો એક રાણી હતી, એ તો તારી ને મારી કહાણી હતી. એક રાજા હતો નિશા 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 સની સા નિરે સગર નિશા નિશા નિરે સગર સા કેવી બે પંક્તિઓમાં સુંદર વાત કરી છે નાની બહેરમાં પણ. જિંદગી ના મેં દિવસો જ ખર્ચા કર્યા, જિંદગી ના મેં દિવસો જ ખર્ચા કર્યા, જિંદગી ના મેં દિવસો જ ખર્ચા કર્યા. જિંદગી માં બીજી ક્યાં કમાણી હતી, એક રાજા હતો એક રાણી હતી, એ તો તારી ને મારી કહાણી હતી. એક રાજા એક ચાદર હતી આબની ઓઢવા, એક ચાદર હતી આબની ઓઢવા, એક ચાદર હતી આબની ઓઢવા. રાત ના જોયું તો એક ચાદર હતી આબની ઓઢવા, રાત ના જોયું તો એ કાણી હતી. એક રાજા હતો એક રાણી હતી, કવિઓ કેવી કલ્પના કરતા હોય છે. ભવ્ય કેવું હતું મોત બેફામ, ભવ્ય કેવું હતું, ભવ્ય કેવું હતું મોતને ભવ્ય કહ્યું છે અને એ ઉક્તિને એમણે જસ્ટિફાઈ પણ કરી છે. ભવ્ય કેવું હતું મોત બેફામનું, તે દિને દુશ્મનોમાં ઉજાણી હતી. એક રાજા હતો એક રાણી હતી, એ તો તારી ને મારી કહાણી હતી. એક રાજા હતો એક રાણી હતી, એક રાજા એક રાજા હતો એક રાણી હતી, એક રાજા હતો એક રાણી હતી, એક રાજા હતો રાણી હતી રાજા હતો.
એક અદ્ભુત ગઝલ મરી સાહેબની અમને ખૂબ ગમતી. એમાં સુંદર રીતે એને રેકોર્ડ પણ કરી છે. શબ્દોની જે રમત રમ્યા છે મરી સાહેબ, એ આપ જો ઝીલશો તો ખૂબ મજા આવશે. ખુશ્બુ હજી છે બાકી જો સૂંઘી શકો મને. લાગુ પડે છે કે ખુશ્બુ હજી છે બાકી જો સૂંઘી શકો મને. હું પાનખર નથી, હું વીતેલી વસંત છું. અને હદથી ઉતે થી
એક એક જે શેર નહોતો ગાયો એ વન્સ મોર ને બદલે ગાશે. બંને દશામાં શોભું છું ઝુલ્ફોની જેમ હું, કેવો વિખરા કે થોડા કામ તેમ થાવ તો ખુરશીઓ બદલાઈ જાય એક દિવસમાં, એમાં મારા માઇકનું કંઈક સેટિંગ આમ તેમ થઈ ગયું છે, તમે લોકો સહન કરી લો છો એટલે થેન્ક યુ. આમ તો વિસલો ઓડિયન્સમાંથી આવી જોઈએ, પણ સુગનો ઓડિયન્સ છે એટલે સમજી લઉં છું કે માઇકમાંથી જ આવે છે. ના, ઊંચું નીચું નથી, થોડુંક લાઉડ કરે છે ને તો સુરતના શાયર કવિ નયન દેસાઈની એક રચના. જેટલા સુગમ સંગીત સાંભળવાને આદિ છે એ તો બધા મારી આ રચના સાંભળી જશે. લગભગ 40 વર્ષ પહેલા બનાવેલી આ રચના છે, પણ આજે પણ તરોતાજા છે લોકોના મસ્તક. માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના એટલે એકલે ભેરું એકલે ખૂટી જવાની ઘટના ઉર્ફે માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે ફુલ્લી મારી જેવી આંખોને આંખોમાં દિવસો ઉગે ને આ ધમતા ફુલ્લી મારી જેવી આંખોને આંખોમાં દિવસો ઉગે ને આ ધમતા દિવસો મતલબ વેળા મતલબ પંખી મતલબ ઘટના ઉર્ફે માણસ ઉર્ફે ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. Thank you.
પગમાંથી પગલું ફૂટે ને પગલામાંથી રસ્તાના કઈ રસ્તા ફૂટે પગમાંથી પગલું ફૂટે પગલામાં રસ્તાના કઈ રસ્તા ફૂટે રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઉગી જવાની ઘટના ઉર્ફે માણસ ઉર્ફે 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 ડૂબી જવાની ઘટના ચાલો સૌ આ સંબંધોની વણઝારો સુંદર શબ્દો છે ધ્યાનથી સાંભળજો ચાલો સૌ આ સંબંધોની વણઝારો બીજે રસ્તે વાળી દઈએ ચાલો સૌ આ સંબંધોની વણઝારો બીજે રસ્તે વાળી દઈએ કે સંબંધો શમણાના ઝુમર ઝુમરિયાને ફૂટી જવાની ઘટના ઉર્ફે માણસ ઉર્ફે 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 ડૂબી જવાની ઘટના ઉર્ફે ઘટના એટલે ડોય એટલે ભેરું એટલે ફૂટી જવાની ઘટના ઉર્ફે એક મુકેશ જોશીની એક કવિતા મારા હાથમાં આવી એટલે ગીતમાં બે અંતરાથી ત્રણ અંતરા બહુ થઈ ગયું પછી એનાથી વધારે પછી ખેંચાતું હોય એવું લાગે પણ આમાં અંતરા જેવું નથી આખો એક પ્રોસેસ છે પ્રોસેસ ઓફ રાઇટિંગ લેટર જે અત્યારે આપણે બધા ભૂલી ગયા છે પણ એક પહેલી વાર કોઈ છોકરો કે છોકરી એના પ્રિયતમ કે પ્રિયસીને પત્ર લખે તો એ જે અનુભવની વાત છે એ બહુ અદ્ભુત વાત આમાં કરી છે તુષારભાઈ તમે કદાચ આ ગીત સાંભળ્યું હશે શબ્દો વાંચ્યા પણ હશે કદાચ પણ કોમ્પોઝિશનની વેલ્યુ કરતા વધારે એના શબ્દો એટલા અદ્ભુત છે કે તે પ્રોસેસ એની સાથે જો તમે ચાલશો તો ખૂબ મજા આવશે અમે કાગળ લખ્યો તો પહેલું વહેલું છાનો છપનો કાગળ લખ્યો તો પહેલું વહેલું ડબસાની પમાગ અમે કાગળ લખ્યો તો પહેલું વહેલું છાનો છપનો કાગળ લખ્યો તો પહેલું વહેલું કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યાતા કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યાતા પાગણીઓ મળ્યો જ્યાં પહેલો છાનો છપનો કાગળ લખ્યો તો પહેલો તારો નીર પગ અમે કાગળ અમે કાગળ લખ્યો તો પહેલો વહેલો છાનો છપનો શરૂઆત ક્યાંથી કરીએ આપણે
ડિયર કે પ્રિયતમ કે ડિયરેસ્ટ, સાંભળો. સંબોધન જાણે કે દરિયા નામો જાઓ, આવી આવીને જાય તૂટી. સંબોધન જાણે કે દરિયા નામો જાઓ, આવી આવીને જાય તૂટી. તો સંબોધન છોડીને કાગળ લખો ભલે, કાગળમાં એક ચીજ ખૂટી. નામ જાપ કરવાની માળા લઈ બેઠો ને, નામ જાપ કરવાની માળા લઈ બેઠો ને, પહેલો મણકો જ ના ફરેલો, છાનો છપનો કાગળ લખ્યો તો પહેલો. સંબોધન જાણે કે દરિયાના મોજાઓ, આવી આવીને જાય તૂટી. સંબોધન છોડીને કાગળ લખ્યો, જાણે કાગળમાં એક ચીજ ખૂટી. સંબોધન નથી કરી શક્યા, હવે આગળ વધે છે. પહેલા ફકરાની પહેલી લીટી તો અમે જાણી બુઝીને લખી ખાલી, બીજામાં પગરણ જ્યાં માંડ્યા તો લજ્જાએ, પાંચે આંગળીઓને ઝાલી. કોરો કટાક મારો કાગળ વહી જા, કોરો કટાક મારો કાગળ વહી જાય. બેક લાગણી નાટી પા તરસે, છાનો છપનો કાગળ લખ્યો તો પે. હજુ સુધી કઈ લખાયું નથી. પહેલા ફકરાની પહેલી લીટી તો અમે જાણી બુઝીને લખી ખાલી, બીજામાં પગરણ જ્યાં માંડ્યા તો લજ્જાએ પાંચે આંગળીઓને ઝાલી. અને હવે આગળ. ત્રીજામાં એમ થયું લાવ લખી નાખીએ, અહીંયા મઝામાં સહુ ઠીક છે, કે અંદરથી ચૂંટી ખણીને કોઈ બોલ્યું કે સાચું લખવામાં શું બીક છે. ઓઠ ઉપર હખડે ઠઠ ભીડ હતી શબ્દોની, ઓઠ ઉપર હખડે ઠઠ ભીડ હતી શબ્દોની, ને ચોકિયા એક ત્યાં ઉભેલો, છાનો છપનો કાગળ લખ્યો તો બે. હજુ સુધી કોરો છે. ત્રીજામાં એમ થયું લાવ લખી નાખી, કે અહીંયા મજામાં બહુ ઠીક છે. અંદરથી ચૂંટી ખણીને કોઈ બોલ્યું કે સાચું લખવામાં શું બીક છે. અને છેલ્લે લીખી તંગ લખવાની, લીખી તંગ લખવાની જગ્યાએ ઓ ચિંતુ, આંખેથી ટપ ક્યું રે બિંદુ. પળમાં તો કાગળ પરમાય નહીં એમ જાણે, છલકેલો લાગણીનો સિંધુ. લીખી તંગ લખવાની જગ્યા ચિંતુ, આંખેથી ટપક્યો રે બિંદુ.
પળ માં તો કાગળ પર માય નહીં એમ જાણે છલકેલો લાલીનો સિંધુ. તો હવે શું કરવું? મોગરાનું ફૂલ મગ સદની સદની પગ મોગરાનું ફૂલ એક મૂકીને મહેકતા શ્વાસ સાથ કાગળ બીડેલો છાનો છપનો કાગળ લખ્યો તો પહેલો અમે કાગળ લખ્યો તો પહેલો બેલો છાનો છપનો કાગળ લખ્યો તો પહેલો. ડોક્ટર સુરેશ દલાની લખેલી સુંદર કૃતિ સાદા કોઈક બાળકને આપણે સુવાડતા હોઈએ તો જે પ્રેમથી ને મમતાથી સુવાડીએ એનાથી થોડું કંઈક વિશેષ સગવડ આપણે શ્રીનાથજી બાવાને જ્યારે પોઢાડતા હોઈએ ત્યારે કરવાની. એ શું સગવડ? મુરલીના સુરના શિકા રાખો અળખે પંખે મોર પીછ મો
બિજલીના સુરના શિરકા રાખ અડકે પડકે તમે નીંદમાં કે પછીથી રાત રાણી થઈ મહેકી ઉઠે આમ મોર પીછની રજાયોડે તમે સોને શામ મને થાય પછી સગવડ તો આપી દીધી સુવાડવાની, પણ આ ભક્ત હૃદયને પોતાનામાં એટલી બધી શ્રદ્ધા છે, એની ભક્તિમાં એટલી શ્રદ્ધા છે કે વન ટુ વન ભગવાન જોડે વાત કરી શકે છે અને હકથી કહે છે અમે તમારા સપનામાં નક્કી જાણી જઈશું સપના તો નકી જાણી જરશું આંખ ખોલીને જોશો જારે આંખ ખોલીને જોશો જારે અમે જ નજરે પડશું નિદ્રા તંદ્રા જાગૃતિમાં નિદ્રા તંદ્રા જાગૃતિમાં છળહળ ભર્યો દમામ મૂર પીછી રજાયો તમે સુને ફરી એકવાર જલસોનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જે અમારા મ્યુઝિશિયન પરિવાર છે એ લોકોનો પણ ખૂબ આભાર, ખૂબ સુંદર સાથ આપ્યો તમને અને આપ સૌ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. એક વખત જોરદાર તાળીઓ સાથે આશિતભાઈ હેમાબેનને આપણે વધાવી લઈએ. આ એ તક પણ છે જ્યારે મારે ખાસ એક વાત કહેવી છે. આશિતભાઈ, આશિષભાઈને સંગીત નાટક અકાદમીનો હમણાં જ રાષ્ટ્રપતિ હસ્તક પુરસ્કાર પ્રાપ્ત થયો છે અને એ તકને અમે ખૂબ વધાવીએ છીએ. ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ સર, બ્રિંગિંગ ધીસ લવલી પોએટ્રી એન્ડ મ્યુઝિક ટુ ધ ગુજરાતી લેંગ્વેજ. એ સાથે હું વિનોદીબેનને વિનંતી કરું કે એ મંચ ઉપર આવે ને આશિષભાઈને પુષ્પગુચ્છથી આ ક્ષણનું સન્માન કરે. બિનુતીબેન, સીઈઓ જલસો, એમના હસ્તે પુષ્પગુચ્છથી આશિતભાઈને આ ક્ષણનું સન્માન કરે. યાદગીરી યાદગીરી.
થેન્ક યુ મેમ, ખૂબ 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 અભિનંદન આશિષભાઈ, એન્ડ થેન્ક યુ વેરી મચ પારિજાતમાં આપની હુંફાળી હાજરી બદલ. થેન્ક યુ વેરી મચ.